સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ સહિત તાલુકામાં આ વર્ષે વધુ સારો વરસાદને લઈને શાકભાજી સહિતના મોટા ભાગનો પાક ફેલ થયો છે. તો કોબી ફુલાવરનો તૈયાર થયેલ ધરુ સહિત પાક ફેલ થયો છે અને ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે. આ વર્ષે સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ખાલીખમ નદી નાળા તરાવ ભરાઈ ગયા છે. તો બીજી બાજુ વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમાં પાણી ભરાતા મોટા ભાગનો પાક પાણીમાં ગરકાવ થતાં કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીરો નજરે પડી ગયો છે અને વિકાસ વગરનો થઈ ગયો છે. તો પ્રાંતિજ સહિત તાલુકામાં મોટા ભાગે શાકભાજીમાં ફ્લાવર કોબીજનો પાક થતો હોય છે, જેમાં મોટા ભાગનો ફ્લાવર કોબીજનો ધરુ વરસાદી પાણીમાં કોહવાઈ ગયો છે. તો રોપણી અને તૈયાર થયેલ પાકમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલું રહેતા કોહવાઈ જતા આ વર્ષે વધુ વરસાદને લઈ ધરતીપુત્રોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ કપાસ, મગફળી, ડાંગર, દિવેલા, ગવાર સહિતના પાકો પણ પાણીને લઈને કોહવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. તો ધરતીપુત્રો દ્વારા સરકાર દ્વારા ખેતીનો સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે હાલ તો ધરુ સહિત તૈયાર થયેલ પાક કોહવાઈ જતા ખેડ, ધરુ, ખાતર, મજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે. જિલ્લા વર્લ્ડ જેડેસ ટીવી પ્રાંતિજ. ફુલાવરમાં કેવું છે, એ ખેતી જોવા જઈએ આપણે તો ફુલાવરની ખેતીમાં કેવું છે કે ખર્ચો વધારે થાય, ખર્ચો એ થાય, વધતા બીજું કેવું છે કે અમે ભાગ્યાનું ઉપાડ આપીએ છીએ. બરાબર, ઉપાડ તો બાજુની વસ્તુ રહી. પહેલાં શું થયું, ધરું નાખ્યો, ચોપ્યો, વરસાદ વહેલો આવી ગયો તો ફેલ ગયું. પાછું ફરીથી ધરો, 12 એક રૂપિયાને 20 પૈસે લાઈ લાઈને ચોપ્યો, પાછો ફરીથી વરસાદ પડ્યો. ને પહેલાં કેવું હતું કે 1 ઇંચ પડે, 2 ઇંચ પડે, પણ આ તો તમે જોવા જાઓ તો 10 ઇંચ, 5 ઇંચ, 6 ઇંચ અને એક છોડ બી ઊભો નથી તમે જોઈ શકો છો. સરકારને મારે એવું કહેવું છે કે પહેલાં તમે સબસિડી આપતા હતા તો ખેડૂત માત્ર એક જ વર્ષ ફુલાવરની ખેતી કરે છે તો તમે એક જ વાર તમે આપી અત્યાર સુધી, હજી સુધી મારા ખ્યાલથી એકે વાર આપી નથી. બીજું તમને કહું કે વરસાદની અંદર તમે જુઓ છો તો કેવું છે કે વરસાદ પડ્યો, પાછો ભડકો આવ્યો, તાપ નીકળ્યો તો બધું અમારું ટોટલી ફેલ છે. તો સરકારને એવું કહેવું છે કે તમે સર્વે કરો અને શાકભાજીના ખેડૂતોને પણ તમે આપો. અમારે 1-1 વીઘા નહીં હોય તો 30-40 હજાર રૂપિયા નુકસાન છે, લેવાનું તો બાજુ માર્યું. ખેતીમાં આ વખત બહુ 45-50 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે ખેતીને બહુ જ નુકસાન છે. અમારે સરેરાશ વરસાદ 25 ઇંચ જોઈએ, ત્યારે 50 ઇંચ વરસાદ જેવું થયું છે સાબરકાંઠા જિલ્લામાં, જેમાં પ્રાંતિજ તાલુકામાં. તેથી ખેડૂતોનો પારાવાર નુકસાન છે અને આ નુકસાનની ભરપાઈ ખેડૂત કરી શકે એવું નહીં જો સરકાર સહાય નહીં કરે તો. કારણ કે આના લીધે અમારી આર્થિક પરિસ્થિતિ પણ નબળી થઈ ગઈ છે, એટલે સત્વરે સરકાર કંઈક વિચારે તો સારું. અમારા ફુલાવરની અંદર પ્રાંતિજ શહેર ગણો અને આજુબાજુના ગામડાઓમાં ફુલાવરનું મોટું વાવેતર થાય છે. એની અંદર આ ફુલાવર રશિયા, આખા ઇન્ડિયાની અંદર અમારું ફુલાવર સુરત, અમદાવાદ, વડોદરા, બોમ્બે બધા શહેરોની અંદર પ્રાંતિજનું ફુલાવર અત્યારે ચાલુ થઈ ગયું હોય એની જગ્યા ઉપર ફુલાવરમાં વિચ્છેલા 20 દિવસથી વરસાદ ખૂબ જ આવે છે. એના કારણે આજે 2-2 મહિના થયા તો ફુલાવરનો કોઈ વિકાસ થતો નથી અને ફુલાવર પાણીથી ભરાઈ જઈ અને ફેલ થઈ ગયેલા છે. આ બાબતે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે 70-70 હજાર રૂપિયા 1 કિલો બિયારણ મળે છે એ 2 વખત અમારે વાપરવું પડ્યું અને ખેડૂતોનું મોટું નુકસાન થઈ ગયેલું છે. અને આ નુકસાનની અંદર સરકાર કંઈક અમને લાભ આપે. પહેલાં સબસિડી મળતી હતી અમને, બિયારણની અંદર સબસિડી મળતી. છેલ્લા 4-5 વર્ષથી બિયારણની સબસિડી કે આવું કોઈ કાર્યવાહી સાબરકાંઠા જિલ્લામાં છે નહીં, તો બગાયતની અંદર સબસિડી તો સત્વરે ચાલુ કરવી જોઈએ.
અને જે કંઈ અમને નુકસાન થયું એનું સર્વે થવું જોઈએ, અને એમાં કંઈક ખેડૂતોને મળે અને રાહત મળે તો ખેડૂતોની કમર ઉપર મોટો ભાર પડી ગયો, ખેડૂતો પાયમાલ થઈ ગયેલા છે. તો સરકારશ્રી આની અંદર વિનંતી કરવામાં આવશે કે કંઈક સહાય આપવી જોઈએ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 Patel. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.